નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો પાપડ બનાવવાની તૈયારી ચાલુ છે. આગળનો લોટ જે બાફ્યો અને કર્યો એનો વિડીયો હું તમને આપીશ. અહીંયા 2 કિલો ચોખા છે, એના માટે 3 લિટર જેટલું પાણી ઉકળવા માટે રાખી દીધું છે. અને આ બાજુ અજમાને શેકી લીધો, અને જીરુંને શેકી અને અધ કચરું ખાંડી લીધું, અને તલને પણ શેકી લીધું. શેક્યા, અચ્છા એમ જ કાચા જેટલા તલ છે, શેકેલું જીરું અને આ પાપડ ખાર છે. ક્વાન્ટિટી તમને નાખશું એટલે બતાડશું. આ બાજુ લીલા મરચાની અધ કચરા ખાંડેલા નાખશું આપણે. જો પાણી એકવાર ઉકળી ગયું છે, તેને અંદર આપણે આ મરચાની પેસ્ટ નાખી દેશું. 2 મરચા હતા, મોટી સાઈઝના 2 મરચા. તીખું બાકી તમને જેવી રીતે જોઈતું હોય એ પ્રમાણે. હવે અંદર સ્વાદ અનુસાર નમક નાખી દેશું. 4 ચમચી મોટી નાખી દીધું છે નમક. બધો મસાલો નાખી દીધો. હવે પાણીને એકદમ ઉકળવા માટે આપણે રાખી દેશું, એટલે પીળો કલર આવી જશે એની અંદર જીરુંનો સરસ. એટલે આપણે આને પાણીને ઉકાળશું હવે મસાલો નાખીને. 2 ચમચી જેટલો પાપડ ખાર નાખી દેશું. લોટ નાખીને આવી રીતે હલાવતા જશો, મિક્સ કરી લે. હવે જેટલું જરૂર પડે એ પ્રમાણે પાણી આપણે ગરમ પાણી નાખશું એની અંદર ઉકાળે. હવે થોડો થોડો લોટ લઈ અને આપણે આવી રીતે વરાળિયા કરતા જશું, અને બાકીનો લોટ આવી રીતે સાઈડમાં રાખી દઈશું. અને થોડોક લઈ અને આપણે આને બાફશું ત્યાં સુધી જ્યાં સુધી, જો અત્યારે આ લોટ હાથમાં ચોંટે છે, થોડો ટ્રાન્સપરન્ટ પણ થઈ જશે બફાશે એટલે, અને જે અત્યારે ચોંટે છે એ હાથમાં નહીં ચોંટે. આપણે ત્યાં સુધી આને લોટને બાફશું કરીબ 10 મિનિટ જેટલું. જો આપણો એક બેચ બફાઈ ગયો છે, હવે તમે એમ હાથમાં લેશો ને તો આ પહેલાંની જેમ ચીપકશે નહીં, છે ને? આપણું ખીચું તૈયાર છે. હવે આ લોટને મસળવાનું છે, એના માટે 2 આવી ગયા છે. લોટને મસળવા માટે પ્લાસ્ટિકની થેલી લીધી છે, એને હવે ઓઇલની મદદથી 2 ગ્રીસિંગ કરે છે. ગરમ એ બા નાખી દઉં? જો લોટ થઈ ગયો એટલે 2 આટલા આટલા ગોયણા બનાવતા આવે, અને આ બાજુ
પ્રેસ થાય છે. આડો લોટ જાવે આવી રીતે લોટ કરી લીધો. આપણે ભેગો કરી લઈશું, આવી રીતે તેલ લઈશું અને પછી મસળીને એક સરખો એકદમ બનાવી લઈશું. તો આ બની ગયો છે, એનું આ ગોળી ગોળ બનાવશું. ગુંદ નું પાણી બનાવેલું છે. આપણે ગુંદા આવે ને, ગુંદર જે એને શું કર્યું હતું, પલાળી નાખ્યો હતો. હા, પાણીમાં પાણી પલાળ નાખ્યો હતો અને થેલી ઉપર થોડો થોડો આવી રીતે લગાડશું. તેલ લગાડી તો તેલની વાસ આવે એની જગ્યાએ આ લગાડશું અને પછી એના પર આ રાખી અને આ પ્રેસની મદદથી પ્રેસ કરશું. સાવસુન જો પાપડ બની ગયો મસ્ત તૈયાર. અને હવે આ બાજુ જો આપણા ગુંદવાળું પાણી લગાડી લીધું, વચ્ચે ગોળું રાખી અને આ પ્રેસ ની મદદથી પ્રેસ કરશું. એક વખત આ બાજુ પછી પલટાવીને એક વખત આ બાજુ, એટલે સરસ આપણા પાતળા પાતળા પાપડ તૈયાર થઈ જાય છે. એવી રીતે બધા બનાવી લઈશું. હા, હવે રુચિત ને પાપડ મીઠા લાગશે કેમ કે મહેનત કરી આટલી વખત. તમને જ સારા લાગે હે રુચો, હવે તમને પાપડ ભાવશે. બધા મેમ્બર ઘરમાં લાગી ગયા છે. જો પાપડ બનાવીને મૂકી દીધા તો એની સાઈડમાંથી રિંગ છે એ હવે ઊંચી થાય છે, એટલે હવે એને આમ પલટાવવા પડે પૂરા. તો એને પલટાવે છે દીદી રુચિત, મમ્મીને ઉપાડી ઉપાડી ને દે ને. હું આ લોટ ને સોફ્ટ બનાવું છું. આમ હું સોફ્ટ બનાવી દઉં એટલે બા પછી એમાંથી ગોળના બનાવી દેશે. જો એક દિવસ નીચે રાખ્યા હતા સવારના બનાવીને સાંજ સુધી, પછી ભેગા કરી લીધા અને હવે છત ઉપર લઈ આવ્યા અને એને છૂટા છૂટા એક એક સુકાવશું આવી રીતે. હજી કોઈ કોઈ પોચા છે, ઘણા બધા પોચા છે એની બામ કોટ. તડકામાં રાખશું એટલે આજે સુકાઈ જશે. કાબા આજે ઉકાઈ જશે ને કે કાલે ઉકાવવા પડશે? ઉકાઈ જશે કેમ કે બહુ તડકો છે. તો
तो आ हती अमारा खीचिया पापड़नी रेसिपी। तो तमने आ मारी रेसिपी केवी लागी ए जरूर थी मने कमेंट बॉक्स में कहजो, अने तमारी कोई पापड़ बनावानी नवी रीत हो तो ई पण कहजो, तो नेक्स्ट टाइम ज्यारे मैं बनावी तो चोक्कस जी ट्राई करशुं। अने वीडियो केवो लाग्यो, जो सारो लाग्यो होय तो लाइक शेर अने सब्सक्राइब करवानुं ना भूलशो। फरीथी मळीशुं नवा विडियो साथे, त्यां सुधी जय हिंद, जय भारत, जय माताजी, आवजो।